जय स्वामीनारायण विद्यार्थी मित्रों, अबे आपने चित्र पदानी त्रण जोई लीधी। चित्र पदानी जोया पछी पहला आपने वंदनानो अभ्यास कर्यो, एमा आपने श्लोकोनु गान कर्यु हतु अने श्लोकोनु भाषांतर कर्यु हतु, एना क्वेश्चन आंसर मैं तमने मोकली दीधा छे। चित्र पदानी 1 थी 3 जेमा संस्कृतना जे शब्दो छे ए शब्दोनी माहिती आपने बधी मेळवी लीधी हती गया वीडियोनी अंदर। હવે આપણે પાઠ ભણવાનો છે આજથી। નાનકડી એક જોકે કાવ્ય છે આ મેઘો વર્ષતી, અત્યારે વરસાદ આવતો નથી પણ આની અંદર મેઘ એટલે કે વાદળ, મેઘ એટલે વાદળ, વર્ષતી વરસાદ વરસે છે। હવે વરસાદ વરસવાથી કોની કોની ઉપર અસર થાય છે, કેવી કેવી અસર થાય છે એ આ નાનકડી કાવ્ય પ્લસ પાઠની અંદર આપણે સમજાવ્યું છે। વરસાદ વરસે છે સામાન્ય રીતે તેમાં પશુ પંખી અને ખાસ કરીને ખેડૂતો વધારે ખુશ થાય છે। ખેડૂતો કઈ વસ્તુ લઈને ખેતરમાં જાય છે, શું કરે છે એ આ પાઠમાં આપણે જોવાનું છે। તો આપણે જોઈએ ભાષાંતર, દરેકની પાસે ચોપડી ખુલ્લી હોવી જોઈએ, એક એક શબ્દનું ભાષાંતર કરીએ છીએ। જુઓ, મેઘો વર્ષતી, મેઘો એટલે કે વાદળ, વર્ષતી વરસે છે, વાદળ વરસે છે, વાદળ વરસ્યા પછી શું શું બને છે તો પ્રવહતી નીરમ, પ્રવહતી વહતી એટલે કે વહે છે, પ્રવહતી નીરમ એટલે કે પાણી, પાણી વહે છે, પુષ્યતિ કૃષકઃ, પુષ્યતિ એટલે સંતોષ આપવો, કૃષક એટલે ખેડૂત, ખેડૂત ખુશ થાય છે, ગચ્છતિ ગોષ્ઠમ, ગોષ્ઠમ એટલે કે બાળો અથવા તો ખેતર, ગચ્છતિ એટલે જાય છે, ખેતરમાં જાય છે, વાડામાં જાય છે। ફરીથી એનું ભાષાંતર કરી લઈએ છે, મેઘો વર્ષતી વરસાદ વરસે છે, પ્રવહતી નીરમ પાણી વહે છે, તુષ્યતિ કૃષક ખેડૂત ખુશ થાય છે, ગચ્છતિ કોષ્ટમ અને પોતાના વાડામાં જાય છે। હવે આગળ નયતિ ચ વૃષભમ, નયતિ એટલે લઈ જવું, વૃષભમ એટલે કે બળદોને, બળદોને લઈને જાય છે, હલમપી વહતિ, હલમપી એટલે હળને પણ વહતિ એટલે કે ઉપાડીને લઈ જાય છે, આમાં ચિત્રની અંદર બતાવેલું છે આપણને। આમાં કર્ષતિ ક્ષેત્રમ, ક્ષેત્રમ એટલે ખેતર, કર્ષતિ એટલે ખેડે છે, ખેતરને ખેડે છે, વપતિ ચ બીજમ, વપતિ એટલે વાવવું, બીજમ એટલે કે દાણા, દાણા બીજ વાવે છે, રોહતિ સસ્યમ, સરસ મજાના એના જે દાણા છે, રોહતિ એટલે ઉગે છે, વાવ્યા પછી બીજ શું થાય છે, ઉગે છે, ફલતિ પ્રકામમ અને જે બીજ વાવેલા છે તે એના ફળ સ્વરૂપે પ્રકામમ એટલે સુંદર મજામાં મજાના ખીલે છે, ભવતી સમૃદ્ધિ અને સમૃદ્ધ બને છે, મનુકુલ વૃદ્ધિ એવી રીતે મનુષ્યની વૃદ્ધિ થાય છે। હવે આ નાનકડી કવિતાની અંદર આપણને એવું શીખવાડ્યું છે કે જ્યારે વરસાદ વરસે ત્યારે ખેડૂત કયા કયા કાર્યો કરે છે, તો વરસાદ વરસે ત્યારે પાણી વહે છે, ખેડૂત ખુશ થાય છે, પોતાના વાડામાં જાય છે, વાડામાં ગયા પછી શું કરે છે તો ત્યાં જઈને પોતાના બળદોને લઈ જાય છે, બળદોની સાથે એ શું લઈ જાય છે તો બળદોની સાથે તે હળને ઉપાડીને લઈ જાય છે, પોતાના ખભા પર મૂકી અને લઈ જાય છે, તો ક્યાં લઈ જાય છે તો ક્ષેત્રમ, ક્ષેત્રમ એટલે ખેતરમાં, પોતાના ખેતરમાં લઈ જાય છે, લઈ ગયા પછી ત્યાં શું કરે છે, ત્યાં લઈ ગયા પછી એ ખેતરમાં ખેતરને ખેડે છે, ખેડ્યા પછી તે શું કરે છે તો ખેતર ખેડ્યા પછી તેમાં તે બીજની વાવણી કરે છે। જ્યારે વરસાદ વરસે છે ત્યારે બીજ વાવ્યા પછી એમાંથી સરસ મજાનો પાક ઉત્પન્ન થાય છે, એ પાકને એ લણી લે છે અને ત્યારબાદ એને બજારમાં વેચે છે અને એ પ્રમાણે મનુષ્યની વૃદ્ધિ થાય છે। તો આપણે આ ભાષાંતર છે અને ભાષાંતર તમે તમારી મનમાં લખી લેજો,
ફરીથી આપણે આગળના વિડિયોમાં મળીશું. જય સ્વામિનારાયણ.